ઓલપાડ ખાતે ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલને રિપીટ કરવામાં આવતા ભાજપના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઓલપાડ ખાતે ભાજપના મોવડી મંડળના સભ્ય એવા હર્ષદ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચ પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલને રિપીટ કરી તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે મહામંત્રીતા માટે રસાકસી રહેતા પક્ષ દ્વારા આગામી દિવસોમાં વરણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન અનુસાર આજે ઉલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી પુનઃ વરણી કરી છે. ત્યારે વિગેલા 7-8 વર્ષના મારા કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉલપાડ તાલુકાના સૌ કાર્યકરો સાથે મળીને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અનેક શિખરો સર કર્યા છે, જેના પરિણામ સ્વરૂપ આજે મને ફરી પાછી ચૂંટણી માટે મારી મને જવાબદારી મળી છે. ત્યારે આ જવાબદારી મારા ઉપર તાલુકાના સૌ કાર્યકરો અને સૌ ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ફરી પાછા આવનારા દરેક ઇલેક્શનો અને પાર્ટીના કાર્યક્રમોને સફળ બનાવવા માટે અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું અને ચોક્કસ મને આશા છે મારા તાલુકાના કાર્યકરો પર કે આ આવનારી જવાબદારીને પણ અમે સુખરે પાર પાડીશું. અને છેલ્લે મારા જિલ્લા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાન દિલીપસિંહ સંજીવભાઈ, મહેશભાઈ, અશ્વિનભાઈ અને પ્રદેશના મોવડી મંડળ અને મારા તાલુકાના મારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે મારી પસંદગી આ બીજી સતત બીજી ટર્મ માટે કરી છે. અને એને હું એમને પણ આ આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે જે મને જવાબદારી મળી છે, આપ સુધી મને જે જવાબદારી અપાવી છે એને વહન કરવા માટે હું પૂરેપૂરી મારી શક્તિ કામે લગાડે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ કઈ શકે એને માટે પ્રયત્ન. સુરત જિલ્લામાં સ્વરચના અધિકારી તરીકે મારી નિમણૂક અહીંયા થઈ છે પ્રસદભાઈ ચુનીલાલ વસાવા, પૂર્વ સંસદીય સચિવ. જિલ્લાના એક ભાગ સ્વરૂપે ઓલપાડ તાલુકામાં આજે સ્વરચનાનો અમારો આ પ્રથમ તાલુકો છે અને જેના અંદર ભાઈ શ્રી બ્રિજેશભાઈ પટેલ કે જેઓ ગઈ ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા, એમની જે કામગીરી જે કરી છે એ કામગીરી, કાર્યકર્તાઓ સાથેનો એમનો તાલમેલ, એમના વિસ્તારની અંદર એમનું કામ, એમની સક્રિયતા, આ બધી જ બાબતોને જોઈને ભારતીય જનતા પાર્ટીએ ફરીથી બ્રિજેશભાઈને પ્રમુખ તરીકે ચાલુ રાખવા માટેનું આજે ઘોષણા કરી છે. અમે પણ આશા રાખીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટી તાલુકાની અંદર મજબૂત છે એના કરતાં વધારે મજબૂત બનાવવામાં એમનો યોગ્ય ફાળો રહ્યો છે, રહેવાનો છે. અને મારી ટીમ વતી પણ બ્રિજેશભાઈને પણ શુભેચ્છા પાઠવીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ વધુમાં વધુ મજબૂત કરે, બધાને સાથે રાખીને સંગઠનનું કામ કરે એવી જ ભાવના સાથે